दाऊद सु खतरनाक छे, अरुण गौनी वगैरह कोई खतरनाक नथी। रुपिया आपो तो दाऊद अने गौनी पण शांत थई जाय छे। मन बहु खतरनाक छे। मने अने तमने आ संसार मां रखडावना तत्व होय आपणने मळेलું मन छे। ભગવદ ગીતા નામ સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? 700 શ્લોકનો ગ્રંથ છે। કહેવાય છે કે મહાભારતના યુદ્ધની અંદર શ્રી કૃષ્ણએ અર્જુનને યુદ્ધની ભૂમિ ઉપર આ ગ્રંથ આખો સંભળાવ્યો અને એમાં એક બહુ મજાનો શ્લોક છે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, મારા કે તમારા કર્મના બંધ અથવા કર્મની નિર્જરામાં કોઈ કારણભૂત તત્વ હોય મન છે। આ મન છે એ લિફ્ટ જેવું છે, લિફ્ટ ઉપર પણ લઈ જાય લઈ જાય અને લિફ્ટ નીચે પણ લાવે લાવે। આ મન, તમે સારા વિચારો કરો તમને સાત રાજ ઉપર મોક્ષ સુધી પહોંચાડી દે, અને આ જ મન તમે નબળા વિચારો કરો અહીંયા બેઠા છો ને ત્યાંથી સાત રાજ નીચે સાતમી નરક છે ત્યાં પહોંચાડી દે। આપણી સાતમી નરક થાય કે સાતરાજ ઉપર આપણે મોક્ષમાં જઈએ એમાં કોઈ કારણ નથી। કર્મ પણ નંબર 2, વ્યક્તિ પણ નંબર 3, સૌથી પહેલું જો કોઈ કારણ હોય મન અને મનમાં થયેલા વિચારો। જૈન દર્શનમાં એક બહુ સરસ મજાનું દ્રષ્ટાંત આવે છે પ્રસન્નચંદ્ર રાજર્ષિનો, ખબર છે તમને બધાને, સાંભળ્યું છે કે નહીં? એક વાર રાજા છે, દીક્ષા લીધી છે અને ગામની બહાર બે હાથ ઊંચા કરી પગ પર પગ ચડાવી અને સૂર્ય તરફ દ્રષ્ટિ કરી સાધના કરી રહ્યા છે। બહારથી જુઓ તો એમ લાગે કે ગજબ સાધના છે, અને એ જ વખતે બાજુમાંથી બે દૂત પસાર થયા। એક દૂત બીજા દૂતને કહે છે, કેવો બાપ છે, દીકરો નાનો હતો દીક્ષા લઈ લીધી, જો આ સમાજમાં આ ગામમાં આ સંઘમાં હંમેશા ચાંપવા વાળા બહુ હોય છે, તમે ઉભા હશો તંગડી ખેંચીને પાડનારા ઘણા મળશે, પણ તમે પડ્યા હશો ખાડામાં તો હાથ પકડીને તમને ઉપર લાવનારા બહુ ઓછા હશે। અનાદિકાળનો સિદ્ધાંત છે આ। જેવા એક દૂતે બીજા દૂતને વાત કરી કે આ બાપ કેવો છે, દીકરાને એમને મૂકી દીધો અને અત્યારે એના ઉપર એનો જ કાકો આક્રમણ કરી રહ્યો છે, અને આ સમાચાર કાનમાં પડ્યા, કોના કાનમાં પડ્યા? પ્રસન્નચંદ્ર, કેવી સાધના, હાથ ઊંચા છે પગ પર પગ અને દ્રષ્ટિ ક્યાં છે? સુરત તરફ જોનારો એમ જ સમજે ગજબ સાધના છે। અને એના પછી ત્યાંથી પસાર થયા શ્રેણિક રાજા। રાજા શ્રેણિક પણ હાથીની અંબાડીથી ઉતરી ગયા હાથ જોડે, વાહ કમાલના સાધક, હમણાં સમવસરણમાં જઈને ભગવાન મહાવીરને પૂછું પ્રસન્નચંદ્ર રાજા હમણાં મરે તો ક્યાં જાય, અને ભગવાનને પૂછ્યું, ભગવાન કહે છે હમણાં જો મરે સાતમી નરકમાં જાય, ચક્કર આવી જાય કે ના આવી જાય? આવો સાધક મરીને સાતમી નરકમાં, અને બીજી ક્ષણે દેવદુંદુભી વાગી છે।